ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે અંગ્રેજી વિષય ભણવાના છીએ. કયો વિષય ભણવાના છીએ? ઇંગ્લિશ. ઇંગ્લિશમાં તમે અગાઉ એક પેપર જોઈ ગયા છો, તો શું છે આ પેપર? નંબર 2, સેમેસ્ટર 2, યુનિટ 6 to 11. તો પ્રશ્ન 1 શું છે? ચિત્ર સાથે આપેલી નામોની પહેલાં એ કે એન મૂકો. નામો હોય તેની પહેલાં એ અથવા એન મૂકવાનો છે. તો હવે આ એ અને એન કેવી રીતે મૂકવાનો તે તમે અગાઉ શીખી ગયા હશો, તો પણ હું તમને એક વખત તે રિવિઝન કરાવું છું. તો શું આવે? અહીં આપણને એબીસીડીમાં આખી એબીસીડી હોય તેમાં સ્વર અને વ્યંજન હોય. સ્વર કેટલા હોય? એ ઈ આઈ ઓ યુ એ સ્વર કહેવાય, અને બાકીના બધા શું કહેવાય? વ્યંજન કહેવાય. એ ઈ આઈ ઓ યુ એ સ્વર કહેવાય છે અને બાકીના બધા વ્યંજન કહેવાય છે. અહીંયા આપણને શેનું ચિત્ર દેખાય છે? ઈંડાનું ચિત્ર દેખાય છે. તો શું કહેવાનું? એગ. એક તો કેવા હોય સ્પેલિંગ? ઈ. તો સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય? ઈથી થઈ. તો આપણે મેં હમણાં શું કીધું? એ ઈ આઈ ઓ યુ જેટલા સ્વર છે, તો સ્વરની સ્પેલિંગની શરૂઆત શેનાથી થઈ? એથી થઈ. તો ઈ આવ્યો, એ ઈ, તો એન લખવાનું. પછી શું આપેલું છે? ટેબલ, ખાલી જગ્યા ટેબલ. તો આપણે કીધું ને એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ, તો એમાં સ્પેલિંગની શરૂઆત ટીથી થાય છે, તો તમારે એન લખવાનું નથી, એ લખવાનું છે. પછી અહીંયા શું છે? જગ, એમાં પણ આવતો નથી, તો શું લખવાનું? અ લખવાનું. પછી અહીં શું આપણને આપેલું છે? ઓરેન્જ. મેં તમને કીધું ને, જ્યારે સ્પેલિંગની શરૂઆત એ ઈ આઈ ઓ યુથી થાય તો ત્યાં શું લખવાનું? એન આર્ટિકલ લાગે. શું લાગે? એન આર્ટિકલ લાગે. પછી અહીં પણ શું છે? ખાલી જગ્યા એપલ. તો સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય? એ ઈ આઈ ઓ યુથી થાય, તો ખાલી જગ્યામાં એન આવે. શું લખવાનું? એન લખવાનું. પછી શું આપેલું છે? અ કેટ. તો સી લખેલો, સી આપેલો છે, કેટ આપેલો છે, તો એમાં એન આવે નહીં. શું આવે? એ આવે. પછી શું આપેલું છે આપણને? એ એક્સ ઈ, એ એક્સ ઈ, તો શું આવે? એ ઈ આઈ ઓ યુ મેં તમને કીધું ને, તો શું આવે? એન આવે. અહીં આપણને શું આપેલું છે? બોટ. બોટ આપેલું છે, તો મેં તમને કીધું એ પ્રમાણે એ ઈ આઈ ઓ યુમાંથી કોઈ પણ નથી, તો શું લખવાનું? એ લખવાનું. વ્યંજન છે, સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય તો તેમાં ખાલી જગ્યામાં એ આવે. પછી શું છે? ઇંકપોટ. તો મેં તમને કીધું ને, સ્પેલિંગની શરૂઆત એ ઈ આઈ ઓ યુથી થતી હોય તો શું આવે? એન આવે. પછી શું છે? અમ્બ્રેલા. સ્પેલિંગની શરૂઆત એ ઈ આઈ ઓ યુથી થાય તો ખાલી જગ્યામાં સ્વર આવે. સ્વર એ ઈ આઈ ઓ યુ, તેમાં શું આવે? એન આવે. પછી પાછળના પેજ પર ચિત્રમાં રંગ પૂરો અને રંગના નામ લખો. ચિત્રમાં રંગ પૂરો અને રંગના નામ લખો. તો તમને પહેલાં શું આપેલું છે? સફરજન આપેલું છે, સૂર્ય આપેલું છે, પાન, ઘડો અને નારંગી આપેલી છે. તમારે શું કરવાનું છે? એમાં કલર પૂરવાનો. ચિત્રમાં રંગ પૂરો અને રંગના નામ લખો. તો સફરજનમાં કેવો કલર આવે? લાલ કલર આવે, તો શું લખવાનું? રેડ લખવાનું. અને તમારે કેવો કલર પૂરવાનો? રેડ કલર પૂરવાનો. પછી શું છે? યલો. અંગલા સૂર્યમાં કેવો કલર આવે? પીળો કલર આવે, તો યલો લખવાનું અને પીળો કલર પૂરવાનો. પછી શું આપેલું છે? અહીંયા ગ્રીન, ગ્રીન આપેલું છે. પાન કેવા કલરનું હોય? ગ્રીન કલરનું, તો ગ્રીન લખવાનું અને લીલો કલર પૂરવાનો. પછી શું આપેલું છે? ઘડો. ઘડો કેવા કલરનો હોય? કથ્થઈ કલરનો, તો બ્રાઉન લખવાનું અને ભૂરો કલર પૂરવાનો. અહીં ઓરેન્જ કલર, નારંગી કેવા કલરની હોય? ઓરેન્જ કલરની, તો ઓરેન્જ લખવાનું અને ઓરેન્જ કલર પૂરવાનો. પછી શું છે? બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પક્ષીઓ પ્રાણીઓના નામ લખો અને અવાજના શબ્દ સાથે જોડો. તો અહીં તમને શું દેખાય છે? આ શેનું ચિત્ર દેખાય છે તમને? મેં તમને આગળ ભણાવ્યું હતું એ પ્રમાણે, શું કહેવાય એને? આગળ તમને ભણાવ્યું હશે ને, એ તમારે જોતું જવાનું છે અને તેના આધારે તમારે લખતું જવાનું છે. શું કરવાનું છે? જો અહીં શું આપેલું છે? અ ડોગ. ડોગ શું કરે છે? ભસે છે. ડોગ ભસે. પછી મ્યાવ. કેટ શું કરે? મ્યાવ મ્યાવ કરે. એ પ્રમાણે તમારે શું છે? તમારે એ પ્રાણીઓને ઓળખવાના છે અને તેની સાથે તેનો અવાજ સાથે જોઈન્ટ કરવાનું છે. તો અહીં શું આપેલું છે આપણને?
બાર્ક્સ તો શું લખવાનું અ બાર્ક્સ ત્યાં જોડેલું છે તો તેની સાથે જોડી દેવાનું છે પછી આ શું આપેલું છે અ મૂસ તો એનો અવાજ શું છે તો અહીંયા જોડી દેવાનું પછી અહીંયા બિલાડી આપેલી છે તો બિલાડીનો અવાજ કેવો હોય છે મ્યાઉં મ્યાઉં કરતી હોય બિલાડીનો અવાજ તો મ્યાઉં સાથે જોડવાનું પછી કાગડો આપેલો છે તો કાગડાનો અવાજ શું હોય કાંવ કરે તો તે કાંવ સાથે જોડી દેવાનું તેની સાથે જોડવાનું છે અને તેનો સ્પેલિંગ પણ લખવાનો છે પછી શું આપેલું છે બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ચિત્રના નામ લખો તો પહેલું ચિત્ર તમને આ પહેલાં એ બોક્સમાં સ્પેલિંગ આપેલા હોય છે બેન્ચ વોચ શૂઝ ચેર અને બુક આ તમને નામ આપેલા હોય છે તો તમારે ચિત્ર ઓળખવાનું અને તેમાં નામ લખવાનું તો પહેલું ચિત્ર તમને શેનું દેખાય છે બૂટનું દેખાય છે શૂઝ તો તમારે શૂઝ લખવાનું બીજું ચિત્ર બુક દેખાય છે તો બુક લખવાનું પછી બેન્ચનું ચિત્ર દેખાય છે તો બેન્ચ લખવાનું પછી શું દેખાય છે ખુરશી તો ચેર લખવાનું પછી શું દેખાય છે વોચ ઘડિયાળ દેખાય તો તમારે વોચ લખવાનું પછી આપેલું છે ચિત્રના અંગ્રેજી નામો સાથે એ કે એનનો ઉપયોગ કરીને એન્ડનો વડે જોડો મેં તમને શું કીધું હતું એ આઈ ઓથી શરૂઆત થતી હોય સ્પેલિંગની તો એન લગાડવાનું અને બાકીના બધા વ્યંજનની શરૂઆત થતી હોય તો એ લગાડવાનું અ શર્ટ એન્ડ અ ફ્રોક પછી તમને શું આપેલું છે કાર આપેલી છે અને બસ આપેલી છે બે વ્યંજનથી શરૂ થઈ છે તો તમારે શું લખવાનું અ કાર લખવાનું પછી એને બેને જોડવા માટે શું લખવાનું એન્ડ પછી અ બસ અ કાર એન્ડ અ બસ પછી શું આપેલું છે કૂકડો આપેલો છે અને આ એગ આપેલું છે મેં તમને કીધું હતું એ ઈ આઈ ઓથી શરૂ થાય તો તમારે શું લખવાનું એન લખવાનું અ હેન પછી બે શબ્દને જોડવા એન લખવાનું પછી આ એન લખવાનું એન એન કેવી રીતે આવ્યો કારણ કે સ્પેલિંગની શરૂઆત શેનાથી થાય છે સ્વરથી થાય છે તો શું લગાડવાનું એન અ હેન એન્ડ અ એગ પછી શું અહીં આપેલું છે બેગ આપેલું છે અને બુક આપેલી છે તો શું લખવાનું અ બુક એન્ડ અ બેગ પછી જગ અને કપ આપેલું છે અ કપ એન્ડ અ જગ પછી કાવ અને પીગ એટલે ભૂંડ તો શું લખવાનું કાવ એન્ડ અ પીગ પછી શું આપેલું છે અ એક્સ એન્ડ અ પિન પછી અ રેટ એન્ડ અ કેટ અ બેટ એન્ડ અ બોલ પછી અ આઉલ એન્ડ અ ડક ગમે તે શબ્દને જોડવા માટે એન લગાવવાનો પછી સ્પેલિંગની શરૂઆત એ ઈ આઈ ઓ યુથી થતી હોય તો એન મૂકવાનું અને વ્યંજનથી થતી હોય તો એ મૂકવાનું તમારે સ્પેલિંગ લખવાનું એન આઉલ એન્ડ અ ડક પછી શું છે એન્ડ હેટ એન્ડ અ ફેન પછી અહીંયા તમને દેખાય છે ચિત્ર જોઈ ધીઝ અને ધેટનો ઉપયોગ કરીને વાક્ય લખો તમને ગમે તે વસ્તુ આપેલી હોય પાસે વસ્તુ દર્શાવવા માટે ધીઝ ને ધેટ એવી રીતે શબ્દ વાપરવાના હોય છે તો અહીં શું તમને દેખાય છે બુક દેખાય છે તો શું લખવાનું ધીઝ ઇઝ અ બુક શું લખવાનું ધીઝ ઇઝ અ બુક પછી શું આપેલું છે તમને ફોક્સ શિયાળ આપેલો છે તો શું લખવાનું ધેટ ઇઝ અ ફોક્સ શું લખવાનું ધેટ ઇઝ અ ફોક્સ ત્યારબાદ તમને શેનું ચિત્ર દેખાય છે એપલનું ચિત્ર દેખાય છે શેનું ચિત્ર દેખાય છે એપલનું શું દેખાય છે એપલનું ચિત્ર નજીકની વસ્તુઓ દર્શાવવા માટે શું વપરાય છે તમને નજીકની વસ્તુઓ દર્શાવવા માટે શું વપરાય ધીઝ વપરાય નજીકની વસ્તુઓ દર્શાવવા માટે શું વપરાય ધીઝ અને દૂરની વસ્તુઓ દર્શાવવા માટે ધેટ નજીકની વસ્તુઓ દર્શાવવા માટે ધીઝ અને દૂરની વસ્તુઓ દર્શાવવા માટે ધેટ એટલું તમારે યાદ રાખવાનું ધીઝ શા માટે વપરાય નજીકની વસ્તુઓ માટે નજીકની વસ્તુઓ માટે ધીઝ વપરાય છે શું વપરાય છે ધીઝ આ એરો હોય તો ધીઝ વપરાય અને આવો એરો હોય તો ધેટ વપરાય એટલું તમારે યાદ રાખવાનું નજીકની વસ્તુઓ માટે ધીઝ વપરાય છે અને દૂરની વસ્તુઓ માટે ધેટ વપરાય છે તો શું લખવાનું ધીઝ ઇઝ અ પેન પછી શું આપેલું છે મરઘી તો નજીકની વસ્તુઓ માટે ધીઝ અને દૂરની વસ્તુઓ માટે ધેટ આ દૂર છે તો ધેટ ઇઝ અ હેન દૂર છે તો શું લખવાનું ધેટ ઇઝ અ કાઉ પછી પાછળ નજીકની વસ્તુઓ ને દૂરની વસ્તુઓ નજીકની વસ્તુ માટે ધીઝ ઇઝ અ એક્સ ધીઝ ઇઝ એન લખવાનું કારણ કે અથી શરૂઆત થાય છે પછી ધીઝ ઇઝ અ કેટ પછી ધેટ ઇઝ અ બસ ને ધેટ ઇઝ અ બેગ
તેવી રીતે તમારે આખી પેપર પૂર્ણ કરવાનું છે।